सदानन्दं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रनो सागर ग्रंथ नी अंदर पूर चार अने तरंग छ એમાં છેલ્લે એમ કથા લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આ કથા સંભળાવે છે કે જીવા ખાચરે ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી છે પોતાના ઘરની અંદર પૂજા કરીને સ્તુતિ કરી એમાં છેલ્લે જીવા બાપુએ સ્તુતિની અંદર એમ કીધું કે હે પ્રભુ અમે કદાચ ક્યારેક ભૂલા પડીએ તો પણ તમે અમને ક્યારેય ભૂલા પાડતા નહીં અમનારો હાથ ઝાલ્યો છે તો અમને ઠેક પહોંચાડી દેજો આગળ સ્વામી લખે છે જીવા ખાચર મહારાજની સ્તુતિ કરે છે હમ હે અનાદિ કાલ કે ભૂલે તુમ હી ઠિકાનો મિલે અતુલે ભવ સાગર મધ્ય બુડત રહાય ભવ સાગર મધ્ય બુડતા રહાય તુમહી બાહ ગ્રહી અબ આઈ તુમહી બાહ ગ્રહી અબ આઈ હે પ્રભુ અમે તો અનાદિકાળના ભૂલેલા છીએ અમને આજ આપ અજોડ ઠેકાનું મળ્યા છો અમે ભવસાગરમાં ડૂબી રહ્યા હતા ત્યારે આપે આવીને અમારી બાંહી પકડી છે સાગરની અંદર કોઈ ડૂબતો હોય એક તળાવમાં કોઈ ડૂબતો હોય ને તોય પણ એને કેટલો ભય લાગતો હોય જેને તરતા ના આવડતું હોય ને એનાથી વધારે નદીમાં ભય લાગે અને એનાથી વધારે ભય સમુદ્રના મધ્ય જે ડૂબતો હોય એને લાગે કારણ કે પાણીના મોજા એવા ઉછળતા હોય ખારો દરિયો હોય જ્યાં જોવે ત્યાં જળ જ દેખાતું હોય સ્થળ દેખાતું ના હોય ત્યારે એને ઉગરવાનો કોઈ આરો ના હોય અને એ સમયે કોઈ આવીને એનું કાંડું ઝાલે સ્ટીમર લઈને આવે પ્લેનમાં આવે હેલિકોપ્ટરમાં આવે દોરડું લટકાવીને એને કાઢી લે ત્યારે એને કેવું સારું લાગે કોઈ આતંકવાદીઓ ઘેરી લીધા હોય છ છ દસ દસ બાર બાર દિવસના મહિના સુધી આપણને નજર કેદમાં રાખ્યા હોય અને કોઈ આવીને આપણને બચાવે ને કાઢી લે ત્યારે કેવું સારું લાગે ફાંસીની સજા આપણને દેવાની હોય આવતીકાલે સવારે ફાંસીની સજા હોય અને આજે રાત્રે કોઈ આવીને આપણને બચાવી લે તો કેવું સારું લાગે એવી રીતે ભવસાગરની અંદર જન્મો જન્મથી ભટકતા આપણે જીવાત્માઓ એને ભગવાન શ્રીહરિએ આ વખતે દયા કરીને બહાર કાઢી લીધા આ બાર કાઢ્યા છે ને
એટલે આપણે અહીં બેઠા છે, જેટલાને બહાર કાઢ્યા જેટલા જ અહીં બેઠા છે અહીં. એટલે કહેતા આ કથામાં સત્સંગમાં જેટલા સત્સંગમાં બેઠેલા છે એટલાને મહારાજે ભવસાગરમાંથી ડૂબતા કાઢ્યા છે. જીવા બાપુ કહે છે, પ્રભુ અમે તો અનાદિકાળના ભૂલેલા છીએ. શું ભૂલેલા છીએ? જુઓ જીવ મોહનિંદ્રામાંથી જાગી રે, વરિયને થાઓ અખંડ સોહાગી રે. જુઓ જીવ મોહનિંદ્રામાંથી જાગી રે. આ જીવ જાગતો છે ને તોય ઊંઘતો છે મોહનિંદ્રામાં. ભવસાગરની અંદર અનાદિકાળનો ડૂબેલો છે. શું ડૂબેલો છે? અનાદિકાળથી શું ભૂલેલો છે? ભગવાન તરફ ચાલવાનો માર્ગને ભૂલીને વિષય તરફ ચાલ્યો છે, જગદીશ તરફ ચાલવાનું છોડીને જગત તરફ ચાલ્યો છે. ભગવાનને ભૂલીને જગતને સંભાર્યું છે, જગતને ભૂલવાનું છે, ભગવાનને સંભાળવાના છે. આ જીવે એવું કર્યું કે ભગવાનને ભૂલ્યો, જગતને સંભાળ્યો. રાતને દિવસ જગતની અંદર કેવી રીતે બંધાવ, એવી જ ક્રિયાઓ, એવા જ ઉપાયો, એવા જ વિચારો અને એવો જ સંગ આ જીવને ગમે છે. આ જગત તરફનો સંગ એને ત્યારે જ નથી ગમતો કે જ્યારે એને ભગવાન અથવા ભગવાનના સંત મળે. એ જ્યારે એના આત્માને જગાડે કે જાગ, જન્મો જન્મથી આ લક 84માં ફર્યો છે, હજુ કેટલા કાંટા ફરવા છે, ત્યારે આત્મા જાગે છે. જીવા ખાચર કહે છે, હે પ્રભુ, ભવસાગરમાં ડૂબી રહેલા અમે એને તમે આવીને બહાર કાઢ્યા. પછી કહે છે, હે પ્રભુ, હમ છોડે તુમ છોડ ન દીના, તુમ હિત જાનત હિ પ્રવીના, હમ બાલન હેતા હિ જાને, હમ બાલન હિત હિ જાને, હિતન મે કહિત હિ માને, હિતન મે કહિત હિ માને. કદાચ હે પ્રભુ, અજ્ઞાનતાને લીધે અમે જો આપને છોડી દઈએ, પણ આપ અમને ક્યારેય છોડી દેશો નહીં. આપ વિચક્ષણ છો એટલે અમારું હિત જાણો છો. અમે તો બાળક જેવા છીએ, અમને અમારા હિતની પણ ખબર નથી. અમે અમારા હિતમાં પણ કુહિત માની બેસીએ છીએ. નાનો છોકરો હોય, એ અગ્નિ સળગતો હોય અને અગ્નિમાં હાથ નાખવા જાય, એને એમ છે કે મારે અગ્નિ આરે રમવું છે, તો મા બાપ એને વારે, બેટા ન્યા ના જઈશ. પણ તોય છોકરો જાય તો એને ઉચકીને દૂર મૂકે, તોય જો જાય તો બે તમાચ પણ મારી દે. ખરેખર મા બાપ એનું શું કરે છે? હિત. પણ એને લાગે શું? અહિત. સર્પની સાથે રમવાનું ગમતું હોય બાળકને, પણ એ સર્પ ઝેરીલો છે, તો મા બાપ એને મૂકે દૂર, પણ ઓલાને લાગે એનું અહિત. એમ હે પ્રભુ, અમે તો એવા જીવો છીએ કે અમે તો તમે કીધું હોય ને એનાથી હા ઊંધું કરીએ એવા છીએ, અમારી બુદ્ધિનું ડાપણ કરીએ એવા છીએ. અને આપણે એવા જ છીએ, જાજુ જોઈએ ને તો આપણી બુદ્ધિને જન્મો જન્મથી લોક જ નથી લાગ્યું. ખબર નહીં અરું બુદ્ધિનું લોક કઈ દુકાનમાં મળે છે. આપણે દુઃખી છીએ, દુઃખી થવાનું કેટલું કારણ આપણી બુદ્ધિનું વધારે પડતું ડાપણ છે. હા, બુદ્ધિની જરૂર છે, પરંતુ કોઈ જગ્યાઓ આ પૃથ્વી પર એવી હોવી જોઈએ કે જે જગ્યાએ આપણી બુદ્ધિને લોક થાય. બુદ્ધિ બધી જગ્યાએ સારી નથી. મહારાજ કે અમને બુદ્ધિવાળો ગમે છે, પણ કેવો બુદ્ધિવાળો? કે જે એવું વિચારતો હોય કે આ લોકના સુખ કરતાં અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે, બ્રહ્માના સુખ કરતાં અક્ષરધામનું સુખ અતિ અધિક છે, વૈકુંઠ ને ગોલોકના સુખ કરતા અક્ષરધામનું અતિ સુખ અધિક છે, એવું જે વિચારતો હોય, કોડી કરતા રૂપિયામાં વધારે માલ છે ને રૂપિયા કરતા સોનામોરમાં વધારે માલ છે, એવું જે વિચારતો હોય, એવી રીતે જે ભગવાનની મૂર્તિ સંબંધી ને ભગવાનના ધામ સંબંધી વિચાર કરતો હોય, એને મહારાજે પંચાળાના પહેલામાં બુદ્ધિવાળો કીધો. એવો બુદ્ધિવાળો મહારાજને ગમે છે.
ભગવાનના સાચા સંતની ઓળખાણ કરે એના લક્ષણો જોઈને જાણીને. મહારાજે જે અંત્યના 27માં કીધું, નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ નિષ્ણે, આ પંચ વર્તમાન જ્યાં દેખાય ત્યાં માનવું કે આ સાધુને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, ત્યાં બુદ્ધિવાળાની જરૂર છે. પરંતુ એક વખત ઓળખાઈ ગયા કે આ મહારાજ સર્વોપરિ છે, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી, એવું જે જગ્યાએ આપણને મનાઈ જાય, એ બે પાત્રમાં ટોટલી બુદ્ધિને લોક આ પૃથ્વી પર જીવતા થકા મારવું પડે છે. અને એ જગ્યાએ જેને લોક ના લાગ્યું એને જન્મો જન્મ સુધી ક્યારેય પણ નીકળવાનો, એને આ ભવસાગરમાંથી નીકળવાનો આરો એનો નહીં આવે, ને આ બુદ્ધિ ના ચાલે, એ તો કેમ કરવાનું. એટલે કે છે જીવા બાપુ, હે મહારાજ, અમે તમને કદાચ ભૂલી જઈએ, તમે અમને ભૂલતા નહીં. સંવત 1868ની સાલમાં શ્રીહરિ ઉપલેટા ગામની અંદર નથુ બાબરિયાને ઘેર ગયા. 1868ની સાલમાં મારા ત્યાં ગયા, પછી મહારાજે સ્નાન કર્યું, સ્નાન કરીને મારા ઢોલિયા ઉપર આવીને બિરાજમાન થયા. ત્યાં વેરાભાઈ આવ્યા ઉપલેટાના, નથુ બાબરિયા ઉપલેટાના, વેરાભાઈ પણ ઉપલેટાના, બહુ સુરવીર ભક્ત હતા. વેરાભાઈની કથા પૂજ્ય ગુરુજીએ બહુ સુંદર કરેલી છે. ઉપલેટાના વેરાભાઈ મહારાજ કહે, આવતા વર્ષે જબરો કાળ પડવાનો છે, એટલે બધા તમે દાના ભેગા કરજો. અગ્નોતેરો કાળ કહે ને, એ કાળ જ્યારે માણસ માણસને ખાવા તૈયાર થાય એવો દુષ્કાળ પડેલો. આવતા વર્ષે કાળ પડશે એટલે બધા દાના લેજો. વેરાભાઈને કીધું, વેરાભાઈ આ તમારી ઘોડી બહુ સારી છે અને દરબારો નામે ઘોડા બહુ વાલા, બહુ વાલા ઘોડા છે, બંદૂકો છે, આ તો એની શોભા. ઘરમાં ભલે ગાંઠિયાનું શાક લાવીને ખાતા હોય પણ બંદૂક ને ઘોડો જોઈએ. હું ખાઈને આવ્યા બાપુ, કડીનું શાક કે કડીનું, સમજ્યા ને, દુકાનથી 5 રૂપિયાના ગાંઠિયા લાવવાના, 50 ગ્રામ 100 ગ્રામ ગાંઠિયા હોય છાશમાં વગાડી દેવાના, તપેલી ભરીને શાક થાય, ચણાનો લોટ પી જાય ને છાશ, તપેલી ભરીને શાક થાય, 3 રોટલા અરે જમી જાય વાટકો ભરીને કડીનું શાક. પણ 2 લાખની બંદૂક ને 10 લાખ ને 25 લાખની ઘોડી રાખવી પોહાય એને, બંદૂક ઘોડી આ બધું એની શોભા, કપડાનું ભલે ઠેકાણું ના હોય ઘોડો જોઈએ, એની એવી રીત, એમાં એની સુરવીરતા દેખાય. ઘોડી વેરાભાઈની, મહારાજ કે આ ઘોડીને વેચી દેજો. વેરાભાઈ કે મહારાજ, અમારે ગોંડળના રાજાનું પસાયતું છે, એટલે અમારે તો વારે વારે ગોંડળના રાજા અરે બહાર જવા આવવાનું થાય, તે કંઈ ઘોડા વિના હાલતું હશે મહારાજ? ઘોડી તો હારી જોવે ને રાજા અરે જવાનું હોય તો અમારે. મહારાજ કે કાળ પડશે એટલે ઘોડા ના જોઈએ, ઘોડાને ખાવાનું નહીં મળે, એના કરતાં વેચી દેજો. ઘોડા વેચીને પણ દાના લેજો. નથુ બાબરિયાએ તો મહારાજે કીધું એ પ્રમાણે ઘોડાઓને વેચી દીધા, દાના લઈ લીધા, પણ વેરાભાઈએ ઘોડીને વેચી નહીં. ભગવાને કીધું ને તોય ના માન્યું. બોલો, આ જીવની અવડાઈ તો જુઓ. આવે એનું મહારાજ હારું કરવા ઈચ્છે તો એ થાય. મહારાજે ગરડા પ્રથમનું 72મું વચનાવૃત, મહારાજ કે ભગવાન અને ભગવાનના સંતની જેને નિષ્ઠા હોય એનું કાળ કર્મને માયા મળીને ભૂંડું કરવાને ઈચ્છે તો ભૂંડું નથી કરી શકતા, અને જેને ભગવાનને સંતની નિષ્ઠામાં કાચપ હોય ને એનું ભગવાન રૂડું કરવાને ઈચ્છે. ને મહારાજ કે અમે રૂડું કરવાની ઈચ્છે તો એ રૂડું ના થાય. હવે નિષ્ઠાનો અર્થ શું થાય? નિષ્ઠાનો અર્થ જે થાય બુદ્ધિને લોક, બુદ્ધિને લોક. ભગવાન અને મોટાની નિષ્ઠા, નિષ્ઠા એ તો જ રહે કે બુદ્ધિને લોક વાગે, નહીં તો નિષ્ઠા ડગમગે. ગમે એવો હોય તો નિષ્ઠા ડગમગે. કારણ એ છે કે આપણને દેખાય છે કે અહીં તો 100 ફૂટનો ખાડો છે, અહીંથી પડીશ એટલે હાડકા ભાંગી જ જવાના જ મારા. અને મહારાજને મોટા કે પડ. હવે બુદ્ધિ જો ખુલ્લી રાખીએ તો પડાય, પડાય ના પડાય? જે જે જ્યારે જ્યારે પેલા ગોડજી ભગત હતા દદુકાના ગોડજી, તો એને મહારાજે કહ્યું, સુરવીર કોણ? સભામાં પૂછેલું,
ત્યારે ઊભા થયેલા મહારાજ કે સુરુડીની તો એ પરીક્ષા ખરા સમયે કરશું, અને પછી મહારાજ એને ખાડામાં ઉતાર્યા, કાંટા નાખ્યા કે હળગાઈ દઈએ. ત્યારે એ ગોળજી ભગત એટલા સુરવીર મહારાજ આમ મારા છે ને આમ ચકમકથી આમ આમ કરે તો જલ્દી પેલું જગે નહીં. મહારાજ લાવો મને દો કે હું હળગાવી દઉં, તમારે હળગાવો જ છે ને મને. આ નિષ્ઠા, બુદ્ધિને લોક વિના આવું થાય ના થાય. લાધીબાને એટલી ઉંમરે કીધું કે લાધીબા આમના સ્વામી એને ભજવારે એમાં ગુરુજીએ કથામાં લાધીબાનું દ્રષ્ટાંત દીધું. ઉંમરવાળા વિધવા એ જમાનો મર્યાદાવાળો મહારાજ કે સોળે શણગાર સજીને જાઓ, કુવેથી પાણી ભરિયાઓ નાખું ગામ. કે લાધી આ ગરડે ગડપણ કોનું ઘર માંડ્યું? ત્યારે લાધીમાં કે સ્વામિનારાયણનું ઘર માંડ્યું. આ બુદ્ધિને લોક વિના થાય? દાદા ખાચરને મહારાજ કે આ આ આ જે કોળું છે એ આ માટલીમાં નાખી દે, ભંબલીનું મોઢું નાનું કોળું મોટું. દાદો ખાચર મથે જ રાખ્યું અંદર નાખવા માટે. આ બુદ્ધિને લોક વિના થાય? એક પણ વસ્તુ આ બુદ્ધિને લોક વિના થાય? મુક્તાનંદ સ્વામી મહારાજ કે સ્વામી આ શું છે? મહારાજ રૂમાલ છે. શું સ્વામી રૂમાલ? આ તો તલવાર છે. હા મહારાજ તલવાર છે, તલવાર કાઢી. સ્વામી આ શું છે? મહારાજ તલવાર છે. નોય તલવાર, આ રૂમાલ છે. હા મહારાજ રૂમાલ છે. આ બુદ્ધિને લોક વિના થાય? નિષ્ઠા આપણે જે પાત્રમાં કરવી છે એને ઓળખી લેવું. એક વખત ઓળખવું, સો વખત આખી જિંદગી ના કાઢવી. હો 500 વખત ઓળખી લેવું, શાસ્ત્રથી ઓળખી લો, અનુભવથી ઓળખી લો, કોકને પૂછીને ઓળખી લો. પણ જે પાત્રને આપણે આપણા આત્માના માલિક બનાવી દીધા, મહારાજ અને મોટા પુરુષ, પછી ન્યા આગળ બુદ્ધિને લોક મારે ને તો જ નિષ્ઠા રહે. બુદ્ધિ હાલે એટલે નિષ્ઠા જાય. બુદ્ધિ નિષ્ઠાને ડગમગાવે, નિષ્ઠાને પક્વ પણ બુદ્ધિ જ કરે, અને નિષ્ઠામાં સંશય અને ડગમગાટ પણ બુદ્ધિ જ કરાવે. એટલે એક વખત સ્થિર થઈ પછી લોક લોક. આજે આનંદ થાય આપણા પરિવારોની અંદર જાજા ભક્તોને એવું છે કે બુદ્ધિને લોક છે. પણ એ લોકને પણ પાછું બહુ પકડી રાખવું પડે, સમજાય ને? લોકને પાછું મારીને ચાવી આપી દેવી પડે સામેવાળાને. મહારાજને મોટા પુરુષને ચાવી દેવી કે તમારે ખોલવું હોય ત્યારે ખોલજો, બાકી આપણે ચાવી ના રાખવી. નહીં તો ક્યારેક ખોલવાની ઈચ્છા થાય તો આપણે ખુલી જઈએ પાછા આખે આખા. એવું છે, લોક મારીએ તો જ થાય ને. સત્સંગની અંદર ભાઈ અહીંયા આગળ આવો, ભજન કરો, સત્સંગ કરો, અંતકાળે મહારાજ લેવા આવશે. અંતકાળે મહારાજ લેવા આવશે. હવે આવું માનીને આ બધું કરે જ રાખવાનું, કરે જ રાખવાનું, કરે જ રાખવાનું. બુદ્ધિને લોક જ જોઈએ તો જ થાય ને. મહારાજ પ્રગટ થઈને જેને કહી જાય એવું સુપાત્ર કે ચિંતા ના કરી હું છું તારી યારે, એ વાત આખી નોખી છે. પણ આપણે એટલા એટલા ઊંચા પાત્રી ન હોય ભગવાનને આપણી જોડે એવું કહેવા આવવું પડે, અથવા મહારાજનો એવો અવાજ આપણને સંભળાય. હવે એ તો થાય નહીં. તો આપણે તો જે કરવાનું બુદ્ધિને લોક મારીને જ કરવાનું. નથું બાબરિયાએ ઢોર વેચ્યા, પણ ઉપલેટાના વેરાભાઈએ બુદ્ધિનો સારો એવો ઉપયોગ કર્યો. લોક ખુલ્લું હતું ને. આપણે શું કે આપણે તો આવા રાજાને ત્યાં કામ કરીએ છીએ, કાંઈ ના થાય. ઘોડાને જીવાડવું એમાં શું? કાળ પડ્યો, 69 કાળ પડ્યો ને વેરાભાઈના ઘોડાને ઢોર બધું મરી ગયું, બધાય મરી ગયા. અને વેરાભાઈને અન્ને દાંતને વેર થઈ ગયા, દુઃખી દુઃખી થઈ ગયા. પછી તો વેરાભાઈ દુઃખી થયા ને મહારાજ એ વર્ષે પંચાળા પધાર્યા. તે નથુ બાબરિયા વેરાભાઈને કે હાલો પંચાળા મહારાજના દર્શને જઈએ. તે દર્શને આવ્યા અને ત્યારે પંચાળાની અંદર પહોંચ્યા ને ત્યારે વેરાભાઈને જોઈને બધી વાત મહારાજે પછી વેરાભાઈને પૂછી. ત્યારે જાણીને મહારાજના ખોળામાં માથું મૂકીને રોવા માંડ્યા. ત્યારે મહારાજે જીનાભાઈ પાસેથી 2 જોડી લુગડા અને ખોબો ભરીને કોરિયો આપી અને કીધું કે હવે તમારું દારિદ્ર આ વર્ષ નીકળી જશે. બોલો, રાજાનો પસાઈતો હતો ને તો કપડાં દેવા પડ્યા મહારાજને. પણ મહારાજનું માન્યું હોત તો કંઈ ના થાય. એટલે મહારાજને મોટા આગળ કંઈક થોડું છોડીને એ કેમ માની લેવું, એ માનવાની અંદર ઘણો માલ હોય. અને આપણા મનનું માનવાની અંદર ઘણો કાળ હોય. મનનું માને એ કાળ એની ઉપર સવાર થાય, અને મોટાનું માને એને માલ મળે. એટલે અહીં કહે છે જીવા બાપુ કે હે પ્રભુ, હમ છોડે તુમ ન છોડે. અમે છોડી દઈએ પ્રભુ, પણ તમે અમને છોડતા નહીં. અમે તો બાળક છીએ.
બાલક હે તુમારી આગે વેર વેર હમ યહ વર માગે પોત ક પોત હે હોત હે જોલો પોત ક પોત હે હોત હે જોલો માત ન છાંડત હે હિત તોલુ માત ન છાંડત હે હિત તોલુ આપની આગળ અમે તો બાળક છીએ. અમે વારંવાર એ જ માગીએ છીએ કે અમારા અપરાધને માફ કરીને અમારા ઉપર દયા રાખજો. ભલે પુત્ર કુપુત્ર થાય પણ માતા તે કુપુત્રનું પણ હિત ચિંતન છોડતી નથી. છોરું કછોરું થાય પણ તું માવતર કહેવાય, અવળું સવળું કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. મારી ભૂલોના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી. તમે જો આપણા દ્વારા થતા ભગવાનના ગુનાઓ જો, આવા ભગત છીએ તોય, આવા ભગત છીએ, આટલી કથાઓ આપણે વાંચીએ સાંભળીએ છીએ, છતાંય પણ આપણા દ્વારા થતા ગુનાઓ જો અને એ ગુનાઓની સામે શ્રીજી મહારાજની દયાળુતા જો. છોડતા નથી આપણને, છોડતા નથી. નહીં તો પાંચ આ દેશની અંદર એક ગાડી ચલાવતા હો તમે, એમાંય 12 પોઈન્ટ કહેવા હોય છે ને લાઇસન્સમાં, કે 10 કે 12 પોઈન્ટ થાય એટલે લાઇસન્સ જાય. તો શ્રીજી મહારાજ જો હમણાં લાઇસન્સ લઈ લે તો શું થાય? કે આટલા પોઈન્ટ થાય એટલે લાઇસન્સ જાય. તો આપણી દશા શું થાય? સત્સંગ આપણે કે દી અક્ષરધામમાં પહોંચીએ. પણ મહારાજ કેવા દયાળુ, કેવા દયાળુ. 10 નહીં, આપણે તો 100 પોઈન્ટ થઈ ગયા હોય દિવસમાં. કેટલા? 100 દિવસમાં 100 પોઈન્ટ થઈ ગયા હોય. આંખથી, કાનથી, જીભથી, નાકથી, વિચારથી, સંકલ્પથી, મનથી, ચિત્તથી, અહંકારથી, કોઈ ને કોઈ જગ્યાએ. કારણ કે નિષ્કુળાન સ્વામીએ ચેલેન્જ આપી છે, ચેલેન્જ. નિષ્કુળાન સ્વામી કે 14 લોકમાં કોણ એવો છે જે ભગવાનનો ગુનેગાર નથી? આપણે ડાપણ કરીએ કે હું તો ગુનેગાર છું જ નહીં, વાતમાં માલ નથી. નિષ્કુળાન સ્વામી કે 14 લોકમાં એવો એક જો ડીઠો નથી કે જે ભગવાનના ગુનામાં ના આવે. હાલો આપણે પાપ નથી કરતા, આપણે ક્યાં ચોરી કરીએ છીએ, ક્યાં માંસ ખાઈએ છીએ, ક્યાં દારૂ પીએ છે, પણ આપણા માટેનું પાપ ખબર છે? અંત્યનું 17મું વચનામૃત. મહારાજ કે ભગવાનના ભક્તોને ભગવાનને ભૂલવાને એ જ મોટું પાપ છે. આપણી માટેના પાપ જુદા છે. આપણી માટેના પાપ દારૂ, માટી, ચોરી, અવેરીના ના હોય, કારણ કે એમાં તો આપણે હોઈએ જ ક્યાંથી, અને ત્યાં હોઈએ તો આ કથામાં ક્યાંથી હોય, આ સત્સંગના ભીડામાં ક્યાંથી હોય, અને આમાં બેહીને એમાં હોય તો પછી એને કરવાનું શું? હા ઠીક છે, નવો આદર હોય ને સુધરવાનું હોય એ વાત જુદી છે, પરંતુ આપણી માટેનું મોટામાં મોટું પાપ ભગવાનને ભૂલવા. હાલો હવે આપણે આપણી જાતને પૂછીએ કે આપણે કેટલું પાપ કરીએ છે, કેટલા કલાક પાપ કરીએ? 24 કલાકમાંથી કલાકો પાપના વધી જાય. જેટલું ભગવાનને ભૂલ્યા એટલું પાપ, જેટલું ભગવાનને ભૂલ્યા 24 કલાકમાં એટલું પાપ. આપણે ભગવાનના ભગત થયા ને એટલે આપણો ડિપાર્ટમેન્ટ જુદો થઈ ગયો હવે પાપનો. તો આટલું પાપ, હવે કોણ ત્રિલોકીની અંદર કે 14 લોકમાં છૂટે? કોઈ ના છૂટે. અને ભગવાનને ગુનો પકડવો એટલે શું? મનના સંકલ્પને. મહારાજ કે અમે મનને તેમ પકડીએ વાઘ જેમ બકરાને પકડી લે. મનની અંદરથી તરંગ ઉઠે ને ત્યાં પકડી લે. મુક્તાનંદ સ્વામી આમ ધ્યાન કરવા બેઠા લોજની અંદર, ધ્યાન કરે પણ સ્વામીએ છે ને ચરિત્ર કર્યું છે, એક નવું તુંબડું રંગેલું. અમારે પાણી પીવાના તુંબડા હોય ને, હવે અમારે તો ક્યાંય એદ કરવું, તુંબડું પથ્થરને આમાં જ એદ કરવું, ધોતિયું હારું હોય તેમાં કરીએ, થોડું પેન બેન કંઈક હારી આવી જાય, ક્યારેક નોટ હારી આવી જાય, બીજે તો અમને હેત કરી કરીને કરવું ક્યાં આવે?
તે સ્વામીએ તુંબડું મૂકેલું તો સ્વામીને એમ ધ્યાન કરે, પણ સ્વામીને એમ થયું કે આ તુંબડાને જો કંઈક કાગડો બિલાડું ક્યાંક અડી જશે તો આ બગાડશે, કારણ કે એ માંસાહારી પ્રાણી કે પક્ષી કોઈ પણ વસ્તુને અડે એટલે એ પછી ઉપયોગમાં ના આવે અમારે. એ સ્વામીને આમ થોડું પેલું ધ્યાન કરતાં કરતાં ચિંતન થયું ને એટલે તરત જ નીલકંઠવર્ણી સ્વરૂપે મહારાજ દાન. મહારાજે પૂછ્યું, સ્વામી કિસકા ધ્યાન હોતા હે, ભગવાન કા કે તુંબડી કા? મુક્તાનંદ સ્વામી કે તુંબડી કા. પછી મહારાજે છે ને તુંબડું હતું ને સરસ રંગેલું રૂપાળું દેખાતું હતું ને એની આમ ધાર ભાંગી નાખી એટલે આમ ખડબચડું થઈ ગયું. પછી મુક્તાનંદ સ્વામી કે અબ ધ્યાન કરો, કે હવે ધ્યાન થવાનું, કારણ કે હવે એનું રૂપ બગડી ગયું, હવે એમાં હું સાચવા જેવું રહ્યું. આવા સંકલ્પને પકડે, હવે મુક્તાનંદ સ્વામીના સંકલ્પને પકડતા હોય. હવે આપણાની વાત જ શું, આપણે એવું કરીએ કે મને તો થાય જ નહીં. મુક્તાનંદ સ્વામીએ ચરિત્ર કર્યું, પણ તોય કર્યું તો કેવા પાત્ર પાસે કરાવ્યું ચરિત્ર? મહારાજે મધ્યના 27મા સ્વામીને કીધું કે સ્વામી અમે તમારું એટલું તો જોયું કે પદાર્થનો યોગ થાય તો પ્રથમ આંટીમાં આવી જવાય, અંતે જતા નીકળાય ખરું, એટલે એકવાર તો આંટીમાં આવી જ જવાય પછી નીકળાય ખરું, આવું અમે જોયું સ્વામી તમારું, આવું મહારાજ કહે છે. હવે મુક્તાનંદ સ્વામી નામ કહેતા હોય અને આપણે એવું માની લે કે હું પાક્કો થઈ ગયો, એ તો આપણું નર્યું અજ્ઞાન જ હોય. મધ્યના 56મા વચનામૃત કસુંબલ વસ્ત્રનું વચનામૃત, મહારાજ કે આ ગોપાળાન સ્વામી આદિક પ્રેમી ભક્તો સાંભળી આવ્યા, મોટી મોટી જે બાઈઓ છે લાડુબા જીવબા જેવા, નામ નથી બોલ્યા પણ મોટી મોટી બાઈઓ અને મોટા મોટા પરમહંસો સાંભળી આવ્યા, ગોપાળાન સ્વામીનું નામ બોલ્યા ત્યાં. મહારાજ કે અમે એમનો અંતરબાજુ જોયું ને તો એમ દેખાયું કે અંતે પાયો કાચો. કોના? ગોપાળાન સ્વામી જેવાને મહારાજ એમ કે અંતે પાયો કાચો હતો નહીં. આમાં કાંઈ વિચારવાનું નથી, ગોપાળાન સ્વામી પાસે આ તો આવા મોટાનું લે ને તે આપણા જેવા સુરસુરિયાને કંઈક થોડો પાવર આવતો ઉડી જાય, આપણે તો હાવ ટીબકડી જેવા છીએ, એક ટીકડી નથી હરખી, એમાંય નથી તનખો ઝરે એવો એકે. અને આ ગોપાળાન સ્વામીને તો કેવા મોટા, તોય મહારાજ કે અંતે પાયો કાચો. આપણે તો થોડું ઘણું કરીએ ત્યાં આપણને લાગી જાય કે હું પાકો થઈ ગયો. થોડુંક જ કરીએ, થોડુંક કરીએ, ક્યાંક થોડું બહારનું ખાવાનું બંધ કર્યું, બહારનું ખાતા ના હોઈએ, પાંચ માનસી કરતા હોઈએ, વચનાવૃત વાંચતા હોઈએ, સ્વામીની વાત વાંચતા હોઈએ, કથા સાંભળતા હોઈએ, જપ્યું લઈને જપ કરતા હોઈએ, આપણને થઈ જાય હું પાકો થઈ ગયો. પાકો બહુ જ પાકો, હા પાકવા થયા ચોક્કસ, પણ એમ કે બહુ જ પાકો, હવે કંઈ પાકું થવાનું નથી. ના ભાઈ ના, ત્રણેય અવસ્થામાં મૂર્તિ સિદ્ધ થાય, ત્રણેય અવસ્થામાં મૂર્તિ સિદ્ધ થાય, અને મૂર્તિ સિવાયનો બીજો કોઈ સંકલ્પ ના થાય એવા જેદી થઈએ ને તેદી આપણે પાકા થયા, ત્યાં સુધી રસ્તો કાપવાનો છે. ત્રણેય અવસ્થામાં મહારાજ સિવાય બીજું કાંઈ ન ટકે એવા આપણે જેદી થઈએ તે દી આપણે પાકા થયા, ત્યાં સુધી હજુ કાચું છે, કાચું છે. હા, સમાજની દ્રષ્ટિએ પાકા કહેવાય આપણે, પણ મહારાજની દ્રષ્ટિએ પાકા જે મૂર્તિનો વેધક થાય ને, મૂર્તિને જે વિંધી નાખે, જેમ અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી, જેમ સ્વરૂપાનંદ સ્વામીને તીરમાં લીંબુ ખોસ્યું હોય અને જ્યાં જોવે ત્યાં મૂર્તિ દેખાય, જેમ મુક્તાનંદ સ્વામીને એક વેત વૃત્તિ બહાર કાઢે જગતની ક્રિયા થાય ને એક હાથ અંદર નાખે ત્યારે શાંતિ થાય એવી સ્થિતિ જ્યારે વર્તે ત્યારે પાકો થયો કહેવાય, ત્યારે પાકો થયો કહેવાય, એવા થવાનું છે. હે મહારાજ, અમે તો બાળક છીએ તમારા, અમે કદાચ કપૂત થઈએ, પણ પ્રભુ તમે જે મા દયા રાખે છે પોતાના કુપુત્રનું પણ પાલન કરે છે એમ તમે અમારું મહારાજ પાલન કરજો, અમને ભૂલી ના જતા. આમ જીવા બાપુ કહે છે, આપની માયા અપાર છે, તેનો પાર કોઈ પામી શક્યું નથી, એટલે અમે હજારો વાર વિનય પ્રાર્થના કરીને કહીએ છીએ કે તે માયા અમને લોપે કે હેરાન કરે નહીં. તમારી માયા અમને કંઈ હેરાન ના કરે, ધ્યાન રાખજો પ્રભુ, આખા જગતને બાંધજો પણ અમને સુખિયા રાખજો. જે જીવ જેવો અધિકારી હોય તેને આપ તેવો જ જાણો જ છો, પણ અજ્ઞાની જીવ આપના અમાપ ગુણોને જાણી શકતો નથી. ભગવાન બધાને જાણે છે,
પણ ભગવાનને કોઈ જાણતું નથી. જે આપ અમાપ છો તે આપનું માપ થઈ શકે જ નહીં, પણ જો કોઈ આપનું માપ કરવા ચાહે તો તે કુબુદ્ધિ બુદ્ધિ એને કહેવાય. આપ પોતાના સમાન તો આપ પોતે એક જ છો, એટલા માટે વેદો નેતિ નેતિ આવા શબ્દ આપને માટે કહે છે. આપના જે જે ચરિત્ર છે તે તો ભક્તોનો ઉદ્ધાર કરવા માટે છે, પણ તે જ ચરિત્ર અભક્તોને તો અવળા પડે છે, કારણ કે ખીર જેવું ભોજન પણ કૂતરાને તો વિપરીત જ પડે. ખીર જેવું ભોજન હોય એ કૂતરાને તો વિપરીત થાય. શ્રીજી મહારાજે ગઢપુરની અંદર મહારાજ હતા અને રઘુવીરજી મહારાજ ત્યાં બિરાજમાન હતા. લક્ષ્મીવાડીએ વાલજી ભગત લક્ષ્મીવાડીએ સેવા કરતા હતા. એ આવ્યા કે મહારાજ કોઈ જો હરિભક્તો હોય તો વાડીએ થોડું કામ છે મોકલો ને. એટલે મહારાજે પીઠવડીના હરિભક્તો આવેલા હતા, ભગોને મૂળો ને બીજા 10 હરિભક્તો હતા. મહારાજ કે જાઓ લક્ષ્મીવાડીએ થોડી સેવા કરી આવો. એ બધાએ ભક્તો સેવા કરવા માટે ને ગયા. ભીમ એકાદશી હતી, આપણા દાદા ગુરુજીનો પ્રાગટ્ય દિવસ ભીમ એકાદશી હમણાં આપણે ઉજવી હતી ને. નિર્જળા એકાદશી કહેવાય. પાણી નહીં પીવાનું તે દી, દૂધ પીવાની છૂટ, પાણી ના પીવાય. અહીં એક ભગત આવ્યા હતા, તે ભગત કે મારે નિર્જળા છે. તે આઈસ્ક્રીમ આપ્યો પ્રસાદીનો ગુરુજી, એક આઈસ્ક્રીમ લો. કે નિર્જળા, મેં કહું નિર્જળા એટલે પાણી ના પીવાય, પણ આઈસ્ક્રીમમાં શું વાંધો છે? આઈસ્ક્રીમ જમાડ્યો પછી ગુરુજીએ. એ તો ઉંમરવાળા હતા એટલે જમાડવો પડે ને. જુવાન હોય તો એને તો નિર્જળા કરવી જ જોઈએ. લંડનની અંદર 20 યુવાનોએ નિર્જળા કરી. નિર્જળા 20 યુવાનોએ ભેગા મળી નિર્જળા કરી. જેને એકાદશીઓ નકોડી નથી કરી એવા એ નિર્જળા કરી દીધી દાદા ગુરુજીના બર્થડે નિમિત્તે. અને ભીમ એકાદશી હતી એટલે ભીમે કરી તો પછી આપણે તો કરવી જ જોઈએ. એટલે નિર્જળા એકાદશી હતી તે દી. ભગવાન મૂળો કે અમારી પાસે તલના લાડુ છે તે જમીશું. હું જમશો આજે એકાદશી છે? કામ કરવાવાળાને તો જમવું જ પડે ને, એને ના ચાલે, એને તો જમવું પડે. તલના લાડુ છે એ જમીશું. તો એ લક્ષ્મીવાડીએ ગયા. મહારાજ રઘુવીરજીને ત્યાં થાળ જમીન પોઢી ગયા. ભીમ એકાદશીએ મહારાજ તો પોઢી ગયા. હવે એકાદશીએ મહારાજ કે દીવા નિંદ્રાનો ત્યાગ કરો, અને પછી મહારાજનું વચન લખેલું. મહારાજને ભીમ એકાદશીએ પાછા થાળ જમીન પોઢતા જોવે તો કૂતરાને જેમ ખીર ખાય એવું જ થાય, બીજું કંઈક થાય એવું જ થાય. મહારાજ અને મોટાની ક્રિયા તો ક્યારે શા માટે હોય એની આપણને શું ખબર પડે? આપણને સમજાય જ નહીં. એટલે ને આ બુદ્ધિને લોક જોઈએ. હવે અહીં બુદ્ધિ દોડાવે કે લો મહારાજ તો પોતે આવી વાતો કરે છે કે એકાદશી હોવું નહીં, ને તો પોતે હોઈ ગયા, ફરાળ કરીને હોઈ ગયા થાળ જમીને, અને આપણને કે નિર્જળા કરવાની. હવે મનુષ્ય આકારે પાછા મહારાજ હાજર હોય, અત્યારે તો વાંધો નહીં, પણ મનુષ્ય આકારે હાજર હોય ત્યારે શું થાય? જેમ કૂતરાને ખીરનું થાય ને એમ જ થાય. મહારાજ પોઢી ગયા. પછી પાછલો દોઢ પહોર દિવસ રહ્યો ને ત્યારે જાગ્યા. જળપાન કરીને હાથ પગ ધોઈને ઉગમના બહારનો ઓરડો હતો ન્યા આવીને મહારાજ બેઠા. દાદા ખાચરને કહ્યું કે ઘોડે સામાન નાખો, વાડીએ જવું છે. પછી મહારાજ લક્ષ્મીવાડીએ બેઠકે ગયા. વાલજી ભગત પગે લાગ્યા અને પૂછ્યું ભક્તો પાસે શું કામ કરાવ્યું તમે? ત્યારે વાલજી ભગત કે મહારાજ થોડી આ બધી આ ખેતરની અંદર બધા બૂળ ઠૂઠા થઈ ગયા હતા ને એ બધું ખોદાવ્યા. મહારાજ બહુ રાજી થયા કે બહુ સેવા કરી પીઠવડીના ભક્તોએ, બહુ સેવા કરી મહારાજ. આ ભગોને મૂળો તો બહુ તાકાતવાળા, બહુ બળિયા, થાકતા જ નથી. મહારાજે કહ્યું થાક લાગ્યો હશે કેમ ભક્તો? ત્યારે એ બધા એના ખભે આમ પાછા મહારાજે હાથ મૂક્યા, દરેકને થાક લાગ્યો હશે તમને કેમ? ભગો મૂળો કે ના મહારાજ, હજુ સેવા કરી દઈએ. મહારાજ કે ના ના, બધું કામ તો થઈ ગયું, પણ તમે જમ્યા હું? મહારાજ અમે તો તલના લાડુ જમ્યા. તમને કાંઈ શરીર દુખતું નથી? ના ના મહારાજ, અમારે કનબીન હું, અમે તો કામ કરીએ ખેતરમાં, અમને કાંઈ દુખે નહીં. મહારાજ કે આજે એકાદશી છે એટલે તમે તલના લાડુ જમ્યા? હા મહારાજ. મહારાજ કે એનાથી શું થાય? ફરાળથી થોડું આવું કામ થાય. એક કામ કરો, જાઓ રઘુવીરજીને ઘેર મોકલ્યા બે પાર્ષદોને, પાકના લાડુને સેવ લઈ આવો કે બારસના પારના માટે આવતીકાલે રઘુવીરજી મહારાજની રસોઈ છે એટલે એને ત્યાં ગાંઠિયા પડ્યા છે અને લાડુ પડેલા છે, એ લાડુ લઈ આવો. અનાજના લાવ્યા અને મહારાજે જમવા કહ્યું. ત્યારે ભગવાન મૂળો કે મહારાજ આજ તો એકાદશી છે, આજે તો
એકાદશી છે, એમાંય પાછી કઈ? ભીમ એકાદશી, નિર્જળા એકાદશી. હવે એ દી ગાંઠિયાને લાડુ ખવડાવવાના, બુદ્ધિને લોક વિના થાય, બુદ્ધિને લોક વિના થાય. ઘણી વખત બે એકાદશીનો પ્રોબ્લેમ આવી જાય છે આપણે, એમાં કેલેન્ડરો શું થાય, કેલેન્ડર વહેલા છપાય અમેરિકામાં, આપણે ડિસેમ્બરથી ડિસેમ્બર, અને નિર્ણય બહાર પડે હરિજયંતિથી હરિજયંતિ, એટલે પાછલા મહિનાઓ જે હરિજયંતિ પછીના હોય ને, એટલે અહીંથી ડિસેમ્બર સુધીમાં ઘણી વખત બે એકાદશી હોય, એટલે કેલેન્ડર તૈયાર થયું હોય ત્યારે કોકનું જોઈન થયું હોય કે કોઈકના પંચાંગમાંથી થયું હોય, એટલે કોઈક જગ્યાએ આગલી એકાદશી માન્ય થઈ ગઈ હોય. કેલેન્ડરમાં એ છપાયો નિર્ણય છપાય ત્યારે નિર્ણય આપણે સૌથી વર્તાલથી છપાતો નિર્ણય એને આપણે સૌથી વધારે માન્ય ગુરુજી માને એ પ્રમાણે માનવું. એકાદશીનું કન્ફ્યુઝન થાય કેલેન્ડરમાં જે છપાઈ ગયું હોય, આપણું જ કેલેન્ડર હોય ને કંઈક છપાઈ ગયું છે, પણ નિર્ણયમાં જોઈ લેવું કે એમાં ક્યારે ઉપવાસ કરવા લખ્યો છે ત્યાર કરવો. તે ઘણીક વાત એવું થાય, વચ્ચે બે એકાદશી એવી ઝઘડાઈ દીધા હતા બધાને, એવી આવી હતી કે સોળે કરવી કે સત્તરે કરવી, સોળે કરવી કે સત્તરે કરવી, એવું થઈ ગયું હતું, અને બહુ મોટો ઝઘડો થઈ ગયો બે એકાદશીનો. ઘણાએ સોળે અનાજ જમી લીધું ને ઘણાએ સત્તરે જમ્યા ને કોઈએ સોળે કરીને કોઈએ સત્તરે ઉપવાસ કર્યો, આવું બધું થયું કારણ કે એનો નિર્ણય જ નહોતો થતો કે શું કરવું. હવારની અંદર થયું કે ભાઈ ફરાળ કરવાનું છે, પછી થયું કે ના આજ તો એકાદશી નહીં, આજ તો અનાજ કરવાનું છે, એવું થઈ ગયું. સંતોમાં ક્યાંક ક્યાંક એવું થઈ ગયું, કોઈકે અડધાએ અનાજ જમી લીધું ને અડધાએ ફરાળ કર્યું ને આમ તેમ થયું બધું. હવે આમાં કઈ એકાદશી, કેટલું મોટું પાપ ભાઈ, મોટાએ કીધું કર દો આજે, આ એ કરી દીધું, એ તિથિ, એ જ તિથિ. મા કે મહારાજ એકાદશી છે આજ તો, ત્યારે મહારાજ કે એકાદશી શેમાંથી થઈ છે, એકાદશી પ્રગટ તો ભગવાનમાંથી જ થઈ ને, એકાદશ ઇન્દ્રિયોમાંથી પ્રગટ થઈ એટલે એનું નામ એકાદશ એકાદશી પડ્યું. મૂર દાનવનું ખડગે કરીને માથું કાપ્યું, એ જે એકાદશી તે ભગવાન પોતે જ કહે છે તો આવે જમ્બુક નહીં, ત્યારે બધા જમવા બેસી ગયા પછી. પણ એકવારમાં ના બેઠા, પહેલાં તો એકાદશી આડી આવી, પણ તરત પછી લોક મારી દીધું બુદ્ધિને કે હાલો આવે જમી લો. અને મહારાજે દરેકને બે બે લાડુ સેવ ને ગાંઠિયા જમાડ્યા અને પછી રસભાન અંદર આવ્યા મહારાજ. લો આવું ચરિત્ર મહારાજ કરે ત્યારે થાય શું બોલો, ત્યારે ચોક્કસ એની અંદર શંકા કુશંકા થાય, ક્યારેક થઈ જાય. એટલે ભગવાન આગળ તો બુદ્ધિને લોક રાખવું પડે. હે મહારાજ, જે આપ અમાપ છો તે અમાપનું માપ થઈ શકે નહીં, પણ જો કોઈ આપનું માપ કરવા ચાહે તો તે કુબુદ્ધિ બુદ્ધિહીન કહેવાય. અમે બાળક છીએ માટે અમારા ગુનાઓને તમે માફ કરજો. આપના જે જે ચરિત્ર છે તે તો ભક્તોના ઉદ્ધાર કરવા માટે છે, પણ તે જ ચરિત્ર અભક્તોને તો અવળા પડે, કારણ કે ખીર જેવું ભોજન પણ કૂતરાને તો વિપરીત પડે છે. ભગવાન અને ભગવાનના ભક્તોનો જેટલો સ્વભાવ છે તે સર્વે તો દુર્જનોને મોહ પમાડવા માટે છે. દુનિયાના જેટલા દુર્જન કહેવાય છે તે બધા ભગવાનનો ને ભક્તોનો અવગુણ જ લે છે. આ તો અનાદિકાળની રીતિ છે. ભગવાનને ભગવાનના ભક્તોનો અવગુણ દુર્જનો લે છે. આ રીત આજની નથી, અનાદિકાળની રીત છે, અનાદિકાળની. તોય ભગવાન જીવોનું કલ્યાણ કરે. બોલો, મહારાજ વરતાલ જતા હતા ને એક ગામની અંદર ગયા, તે હરિભગત કે મહારાજ મારે ઘેર જમવા ચાલો. મહારાજ ગયા સંતોને ભક્તોને લઈને, પછી રસોઈ કરી, રસોઈ કરીને બધું જમાડવા લાગ્યા. જમાડતા જમાડતા મહારાજને થયું કે આજે તો ઘી પીરસવું છે. તે મહારાજ ઓલા હરિભગતને કે ઘી ખરું તારા ઘરમાં? તે ઘી માગવા ગયા. તેના ઘરવાળા કે આ ક્યાં આપણા હગા છે તેને ઘી પાવું? તે ભગતે પેલું ઘીનું જે દોણું ભરેલું એ ખેંચ્યું, ખેંચ્યું ને ઓલી બાઈ આમ ખેંચે ને ભગત આમ ખેંચે, પણ ભગતના હાથમાં ગળો આવી ગયો ને ઉપરનો કાંઠો તૂટી ગયો, તે બાઈના હાથમાં રહી ગયો. ભાઈ બાઈ એટલી હારી હતી કે બહાર ના નીકળી મર્યાદાના કારણે. સંતોને મહારાજે બધાને ઘી પીરજ્યું. મહારાજ કે જો કેવા પ્રેમી ભગત છે આ. તે બધાએ પેલા ભક્તો કે મહારાજ ભગતે પ્રેમી છે ને એના ઘરના પ્રેમી છે કે આવી રીતે ઘી પીરસાવા દીધું. ઓલી બાઈ તો અંદરથી વિચાર કરતી હતી, પણ એ જ એના હાથમાં ઘીના ગળાનો કાટલો રહી ગયો. મહારાજ એના હોતા એને લેવા માટે આવ્યા અંતકાળે. બોલો, એને નહોતું જમાડવું, પણ મહારાજ કે અમે જમ્યા. એને એટલી મર્યાદા તો રાખીને કે અમારા સંતો જમતા હતા બહાર, તો બહાર દોડીને ના આવી, એટલી મર્યાદા રાખી. તો મહારાજ એક કાટલો લઈને અંતકાળે લેવા માટે આવ્યા.
એટલે ભગવાન જ્યારે ચરિત્ર કરે, ભગવાનના કોઈ મોટા સંત કે કોઈ મોટા ભક્ત હોય એનું કોઈ ચરિત્ર હોય ત્યારે એમાં શંકા ના થાય એ સજ્જન, શંકા ના થાય એ ભક્ત, અને જેને શંકા થાય ને એ દુર્જન. દુર્જન ને સજ્જનની આ જ વ્યાખ્યા છે. મહારાજને મોટામાં ભાવ થાય, મહારાજને મોટામાં ક્યારેય શંકા ન થાય એ સજ્જન, એ ભક્ત, એ મુક્ત થવાનો. અને ભગવાનને મોટામાં જેને શંકા કુશંકા થાય, પક્ષા પક્ષી દેખાય, એના નિર્દોષપણામાં દોષ દેખાય, ખેંચાતાન દેખાય, મારું તારું દેખાય, અહમ અને મમત્વના ભાવ જે પોતામાં પડેલા છે મહારાજને મોટામાં દેખાય, ત્યારે ચોક્કસ એનું પતન થાય. મોટા સંતો કેવું મહારાજની પાસે રહેતા, એક ચરિત્ર છે બહુ સરસ. ગઢડાની અંદર વૈશાખનો તાપ આકરો હતો અને જેઠ સુદ 12 દિવસે મહારાજ થોડા બીમાર હતા. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી પાસે હતા. મહારાજ કે હવે દેહ રહે એવું લાગતું નથી. આ ચરિત્ર આવે, જો મોહ ઉપજાવે એવું. તે બ્રહ્માનંદ સ્વામી કે આપણી પાસે કાર્ડનું કંઈ ચાલતું નથી એવું બોલ્યા ને ત્યાં તો મહારાજને અચાનક ઝાડા ઉલટી થવા માંડ્યા, ઝાડા ઉલટી થવા માંડ્યા. જેને પ્લેગનો રોગ થયો હોય ને એવી મહારાજે અવસ્થા ગ્રહણ કરી. પાણી પણ ટકે નહીં. મુક્તાનંદ સ્વામીએ ગોળીઓ આપી. મુક્તાનંદ સ્વામી વૈદુ જાણતા. કાર્યાણીના 10માં મહારાજ કે સ્વામી અમારી નાડી જો. એટલે સ્વામીને નાડી જોતા આવડતી, બેય નાડી જોતા આવડતી, શરીરની જોઈ લેતા અને જીવની જોઈ લેતા, બેય નાડી આવડતી. અને બેયના વૈદ હતા. આમે હાજા કરી દે અને કોઈક આત્માથી બીમાર પડ્યો હોય ને તો એને હાજો કરી દે. સ્વામી બેય નાડી પકડી લેતા, વૈરાગ્યોની નાડી પકડી લેતા, મારો મારો કરતો આવે એની નાડી પકડી લે. સ્વામી એવા સમર્થ હતા. મુક્તાનંદ સ્વામી ગોળીઓ આપી, મહારાજને ગોળીઓ આપી, મહારાજે ફેંકી દીધી, દવાને ફેંકી દીધી. અમુક સંતો જ સેવામાં હતા. મુકુંદાનંદ વર્ણી, નિર્ગુણાનંદ, વૈષ્ણવાનંદ, નિત્યાનંદ, સુકાનંદ ને નિષ્કુળાનંદ, આટલા જ સંતો મહારાજની સેવાની અંદર હતા. કારણ કે બીજાને તો મનુષ્ય ભાવ આવે, ચૂસ કરેલા મહારાજની બાજુમાં રાખવા પડતા. તમે વિચારો, ભગવાન પોતે હતા તોય શાસ્ત્રમાં એવું લખાયું કે મહારાજની બાજુમાં મુકુંદ વર્ણી, નિર્ગુણાનંદ, વૈષ્ણવાનંદ, નિત્યાનંદ, સુકાનંદ ને નિષ્કુળાનંદ, આટલાને રાખવામાં આવતા. બીજાને તો ભગવાનમાં મનુષ્ય ભાવ આવે ને એટલે દૂર જ રાખતા, મનુષ્ય ભાવ આવે. મહારાજે દાદાના દરબારની પાછળ લીમડાની ઘટા નીચે સ્થળાંતર કરાવ્યું. મહારાજ કે આમાં લીમડા નીચે રહેવું છે. આજુબાજુમાં ઝાડા જાડા કપડાં બંધાવી દીધા. નદીમાંથી આજુબાજુમાં પાથરેલી રેતી ઉપર પાણી છંટાવ્યું અને મહારાજને ત્યાં મુકુંદાનંદવરની તેડીને લઈ ગયા. મહારાજ ખાલી કોપીન ઉપર જ રહેતા અને ઝાડા થાય ને તમારા આમ કપડાં બપડા બધું આજુબાજુ ઉડે એવી સરસ લીલા કરી. હવે આમાં ભગવાન પણ રે જતું રહે. આમાં બુદ્ધિન લોક ના હોય તો શું થાય? ને આમાં કોણે બુદ્ધિન લોક માર્યા? મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, આ બધાના શાસ્ત્રોમાં નામ પહેલા કેમ લખાય? એ જેવા એમની અંદર સામર્થ્ય હતું. સમર્થ સંતો તો આ સત્સંગમાં કેટલા બધા, બધા જ સમર્થ હતા એ સમયે, છતાંય પણ આ આગલી પંક્તિમાં કેમ લખાય? કારણ કે એનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હતો. ગમે એવું મહારાજ ચરિત્ર કરે, ગમે એવી મહારાજ પરિસ્થિતિ ઊભી કરે, તોય પણ એને ક્યારેય એમ ના થાય કે આ મહારાજ હશે કે નહીં હોય, આ ભગવાન હશે કે નહીં હોય, શંકા જ ના થાય. આ કોપીન ભર રહેતા, બોલો, અને શરીર ઉપર ભીના કપડાં સતત રાખતા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ શરદી થઈ જશે, ત્યારે મહારાજ સાંભળી ગયા અને કહે અમે તાવને ગાંઠી એવા નથી. બ્રહ્માનંદ સ્વામી કે તૂટિયાને કેમ પેસવા દીધું? તમે બહુ જોર કરો છો તાવને ગાંઠી એવા, તૂટ્યું કેમ પહેરી ગયું તમારી અંદર, એટલે પ્લેગ, એને કેમ તમે ગ્રહણ કર્યો? મહારાજ કે એનો પરાક્રમ જોવા, એના કેટલી તાકાત છે જોવા, અમે ગ્રહણ કર્યો છે. એટલામાં પાછી મહારાજને ઝાડા ઉલટી થયા. એમાં શ્રીહરિ હાથ પછાડે, પાછા ઝાડા ઉલટી થાય ને મહારાજ હાથ પછાડે, પાછા ઉલટી થાય ને ઝાડાય થાય, બધું કોપીને જ પહેરેલી, કંઈ ધોવા કે કંઈ જવાનું જ નહીં. સંતો નવડાયા કરે ને આ બાજુ ચાલુ પ્રક્રિયા, સાફ સફાઈ જ કરવાની, આખો દી એક જ ડ્યુટી, સાફ સફાઈ, બોલો. અને પાહે કોઈ જવાય નહીં, બાકી બધાને કે ભજન કરો, મહારાજનો દેહ હાજો થઈ જાય, બાકી તમારા બાજુ જોવા જ નથી આવવાનું, આ આ તમારાથી જોવાય એવું નથી.
સંતો કે આમાં કેટલાયના મનુષ્ય ભાવ આવશે ને કેટલાયની કંઠીઓ તૂટી જશે ને ઘણા એના નિશ્ચય તૂટી જશે કે આ ભગવાન હશે કે નહીં, આવું થોડું થાય કંઈ પણ થાય. મોટા મોટા પુરુષોને જે જેને લીમડાના જીવને મનુષ્યના શરીરમાં મૂકી દીધા એવા મહાપુરુષોના મળને ખેંચવા પડ્યા છે. લીમડાના જીવોને મનુષ્યમાં મૂકી દીધા હોય, હુપડા હલાવીને દુકાનો કોઈકની હળકતી હોય, પોતાના આશ્રિતને અહીં હુપડું હલાવે ને મુંબઈમાં દુકાન ઓલવી નાખી હોય એવા મહાપુરુષો. કેટલાયના કેન્સર મટાડી દેવાવાળાને એપેન્ડિક્સના ઓપરેશન કરાવવા પડ્યા છે. કેટલાયના કેન્સર મટાડી દીધા હોય, કેટલાયના દુઃખ મટાડી દીધા હોય, એને એને હરણ્યનું ઓપરેશન કરાવવું પડે, એને કિડનીનું ઓપરેશન કરાવવું પડે, એને બધું મૂકવું પડે. એનું કારણ શું? એની લીલા છે, એની લીલા છે. અને એને ઓળખવા, એવા ટાઈમે ઓળખી રાખવા એ જ કામ છે, એવા ટાઈમે ઓળખી રાખવા એ જ કામ છે. બાકી તો બધી રીતે સરસ રહેતા હોય તો હવને ઓળખાય, એમાં શું? છાશને રોટલો જમતા હોય તો હવને લાગે ભાઈ નિસ્વાદી છે, પણ બરફીને પેંડા વચ્ચે બેઠા હોય તોય લાગે કે આ નિસ્વાદી છે, ત્યારે ઓળખ્યા કહેવાય, ત્યારે ઓળખ્યા કહેવાય. ત્યારે વિચારને બુદ્ધિને કેળવવી ત્યાં આગળ એ કામ છે. મહારાજ કહેતો અમારે તૂટિયાનું જોર જોવું હતું ને એટલે એમ કરીને પાછા મહારાજ હાથ પછાડે ઝાડા ઉલટી થાય એટલે મહારાજ કે નિત્યાનંદ આવે દેહ નહીં રે, દેહ રાખવાનો પ્રયત્ન કરવો જ નથી. બ્રહ્માનંદ રડતા રડતા કે મહારાજ ધામમાં પધારશો ને તો ત્યાંથી હું પાછો લાવીશ તમને, કેમ દેહ નહીં રે? રડતા રડતા બ્રહ્માનંદ સ્વામીએ કીધું દેહ રાખવાનો પ્રયત્ન કરવો નથી, જતું રહેવું છે. પણ બ્રહ્માનંદ સ્વામી કે અમે જવા તો નહીં જ દઈએ, સત્સંગના મૂળ દ્રઢ કરવાના તમે સંકલ્પ કર્યા છે તે અમને સૌને છેતરવા કર્યા છે. બ્રહ્માનંદ સ્વામી કે આ બધાને અમને છેતરીને આવે બસ મૂકીને જતા રહેવાના? મહારાજ કે એ તો થતા થઈ ગયું પણ હવે હિંમત નહીં રહેતી, થઈ ગયું શું કરીએ. મુક્તાનંદ સ્વામીએ વરિયાળીનું પાણી દવા અંદર નાખીને આપ્યું કે લો મહારાજ, દવા તો નાખી જ દીધી હતી એટલે મહારાજ મુક્તાનંદ સ્વામી ઉપાય કર્યો કે વરિયાળીના પાણીમાં દવા મૂકી લો મહારાજ. મહારાજ કહે શું છે? મુક્તાનંદ કે વરિયાળીનું પાણી. મહારાજ કે અંદર ગોળી નાખી છે કાઢ નાખો, જાણે ને આ તો ગોળી કાઢ નાખો પહેલાં. મુક્તાનંદ સાહેબ લાચાર થઈને રડતા રડતા કે મહારાજ આપ કહેશો એમ કરીશું પણ સાજા થઈ જાઉં ને, અમારી ભૂલ થઈ હશે એટલે તમે આવું કરો છો, સાજા થઈ જાઉં પ્રભુ, ભક્તોને સુખ આપો ને. મહારાજ કે આરામ તો સાલેમાણના ડુંગરમાં જઈને કરીશું, આરામ કરવો છે અમારે, હાજા થવું છે પણ અમારે સાલેમાણના ડુંગરમાં જવું છે અને ન્યા જઈને અમે હાજા થશું, અહીં તો નહીં જ થઈએ આ દાદાના દરબારમાં. બધા ભૂખ્યા તરસ્યા રહેતા, કોઈના ચિત્ત ક્યાંય લાગતા નહીં, બધા મહારાજની અંદર ખેંચાઈને રહેતા કે મહારાજ ક્યારે હાજા થાય. મહારાજ અર્ધનિંદ્રામાં કે નિષ્કુળાંત ક્યાંય ગયા, પછી નિષ્કુળાંત સ્વામી પાસે મહારાજ આવ્યા ને મહારાજ કે અમારે સાલેમાણના ડુંગરમાં જવું છે, ગાડી બનાવો, એક સરસ મજાની ગાડી બનાવો, અમારે સાલેમાણના ડુંગરમાં જઈને હુઈ જવું છે, ન્યા આરામ કરવો છે, એક ડુંગરો છે સાલેમાણનો ન્યા જવું છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી ગયા, નિત્યાનંદ સ્વામી પાસે આવ્યા અને પછી મહારાજ કે નિષ્કુળાનંદ સ્વામી ક્યાં છે? અરે નિષ્કુળાનંદ સ્વામી અમારી માટે ગાડી બનાવી. નિત્યાનંદ સ્વામી કે સ્વામીને કે મંડી પડો મહારાજ, અત્યારે લીલા કરે છે, ગાડી બનાવી દો. અને પછી ચાર સંતો ભેગા થયા અને મહારાજનો પલંગ ઉપાડ્યો. મહારાજ આમ માથે ઓઢીને હુતા હતા અને પલંગ ઉપાડ્યો ચાર પાયાથી. અને પછી જાય ને સંતો આમ હલાવે, આમ હલાવે, આમ હલાવે, આમ હલાવે એટલે મહારાજ જાગી ગયા. મહારાજ કે શું થાય છે આ? નિત્યાનંદ સ્વામી કે મારા સાલેમાણના ડુંગરમાં ગાડું ચાલે છે એટલે રોદા આવે છે. આ સાલેમાણ ગાડી બનાવી દીધી ને મહારાજ, એના રોદા આવે છે, ત્યાં જઈએ જ, રસ્તો તો સારો છે નહીં. મહારાજ હસ્યા અને મહારાજ કે ત્યાં તપ કરશું, અક્ષરધામમાં જઈશું એવું મહારાજ બોલ્યા. તે નિત્યાનંદ સ્વામી કે અક્ષરધામ તો તમારે ભેગું જ છે ને, તમારે જવાનું ક્યાં રહ્યું? અજ્ઞાની જેવી શું વાતો કરો છો? ત્યારે મહારાજ કે અમારામાં તમે અજ્ઞાન પરઠ્યું, તમે ગપ્પા મારો છો કે આપણે ક્યાં સાલેમાણના ડુંગરમાં જઈએ છે, આવું કીધું ને ત્યારે આપણે તો અહીં જ છે. ત્યારે નિત્યાનંદ સ્વામી કે તમે જ શીખવાડ્યું છે, અમે કહીએ માંદા છો તો કહો છો મનુષ્ય ભાવ આવ્યો ને તમને, અમે કહીએ માંદા છો તો કે મનુષ્ય ભાવ આવ્યો, અમે કહીએ શરીર સારું છે તો કહો છો ક્યાં સારું છે. હવે તમે જ ગપ્પા મારો છો તો અમે તો ગપ્પા મારીએ જ ને મહારાજ, અમે તો પછી તમારા જેવા જ થઈએ ને.
અમે કહીએ સારું છે તો કે ખવાતું નથી, પચતું નથી, અમારે તો બંને વાતે મારા દુઃખ છે. તમે ખરેખર માંદા છો મહારાજ? ત્યારે મહારાજ કે માંદા છીએ અને સાજા પણ છીએ. માંદા થવું હોય તો માંદા થઈએ અને સાજા રહેવું હોય તો સાજા રહીએ. નિત્યાનંદ સ્વામી કહેતો આ સમગ્ર સત્સંગને સુખ દેવા માટે સાજા થઈ જાઓ ને. અને ત્યારે મહારાજ કે બધાયના અંતર રડે છે કેમ? હા મહારાજ, બધાયના રડે છે, તમે અંજળ લેતા નથી, દયા કરો. મહારાજ કે ઓહો, અમારી દવા તો ઘઉંની રાબ લાવો થાજા થઈ જઈએ. તો ઘઉંની રાબ લાવે અને પીધીને હાજા થઈ ગયા, ઝાડા ઉલટી બધું ભાગી ગયું. ચાલો કે સભા કરીએ. હવે આવું ચરિત્ર મહારાજ કરે ત્યારે દુર્જન વ્યક્તિ હોય તો એ ભગવાનને ભગવાન કેમનો માને? કેવી રીતે માને? હા, છેલ્લું જોવે ત્યારે તો લાગે, પણ આગળ જોવે ત્યારે મહારાજે જે મંદવાડ ગ્રહણ કર્યા હતા ને, ત્યાં તો ભલ ભલાનો નિશ્ચય તૂટી જાય. એવા મહારાજે પોતે મંદવાડ ગ્રહણ એવા 6 વખત કરેલા છે પોતાના જીવનની અંદર. 6 વખત મંદવાડ ગ્રહણ કર્યા છે. 1861 સાલની પોત સુધી પૂનમે અગત્રાઈમાં ઘોડાએ વગાડેલું ત્યારે મહારાજ બીમાર પડેલા. સંવત 1870માં આસો સુદ પૂનમે જાડિયામાં બીમાર થયેલા. જાડિયામાં બહુ સરસ ત્યાં ચરિત્ર કરેલું ડોશીમાં પાસે. પછી સંવત 1877માં વૈશાખ સુધી 12 ગઢડામાં બીમાર પડેલા. પછી સંવત 1878માં ફાગણ સુધી અષ્ટમીને દિવસે ગણેશ ધોળકાની રાનોમાં બીમાર પડેલા. અને સંવત 1879ની ચૈત્ર સુદ 9 પંચાળામાં બીમાર પડેલા. મહારાજે વચનામૃતમાં કીધું પંચાળામાં અમે બીમાર થયા ત્યારે જો દેહ છૂટી ગયો હોત તો આવું થાત. અંત્યના 24માં ધર્માંશ પ્રધાન એનું વચનામૃત, એમાં મહારાજે એ વાત કરી છે. અને સંવત 1886ની પોષ સુધી બીજે ગઢડાની અંદર મંદવાડ ગ્રહણ કર્યો. અને જેઠ સુદ 10મે પછી મહારાજ અહીં પાર્થિવ દેહનો ત્યાગ કર્યો એવી લીલા કરી. પણ આવા મંદવાડ ગ્રહણ મહારાજે આટલી વખત કર્યા હતા. અને એવી લીલા જ્યારે મંદવાડ ગ્રહણ કરવાની કરતા ને ત્યારે તો ભલ ભલાને મનુષ્ય ચરિત્રની અંદર સંશય થઈ જતો. એ વખતના નંદ સંતોમાં પણ ગણતરીના રાખવા પડતા. આવું મહારાજનું ચરિત્ર. માટે આ એક અનાદિકાળની રીતિ છે. દુર્જનોને ક્યારેય ભગવાનમાં પ્રીતિ થતી નથી. દુર્જન લોકો તો ચોરી, વ્યભિચાર, દારૂ અને માંસને ભોગવે છે. એ પાપોની સાથે સતત લાગ્યા રહે છે. દુર્જન તો લબાડ, વ્યસનીને હરામી હોય છે. તેને તો ભાંડ ભવાઈમાં આરામ મળતો હોય છે. તે ક્યારેય કાનથી ભગવાનની વાતોને સાંભળતો નથી. કદાચ સાંભળે તો પણ તેને તે ભગવાનની વાત ઝેરના જેવી લાગે છે. દુર્જનને ભગવાનના સંતની વાત ઝેર જેવી લાગે. એને તો ટીવી સામે બેહાડી દો ને, જગતનું આખું જોવા બેહાડો ને, દારૂની પાર્ટીમાં બેહાડો ને તો મજા આવી જાય. એને એ જ આરામ હોય. અને ભગવાનના ભગતને કથા વાર્તા ને કીર્તન એ આરામ હોય. સંત કે જબ સુનત હે બાતા, છાતી લગત દામ હિતાતા, દોરે જન પાપી કોએ સ્વભાવા, સંત સુકરે ન મન મેલાવા. દુર્જન જો સંતોની વાતોને સાંભળે તો તે વાતો તેને છાતી ઉપર દીધેલા બળબળતા ડામ જેવી વસમી લાગે. ભગવાનના કોઈ, ભગવાનના મોટા પુરુષ અથવા કોઈ ભગવાનના સાચા સંત કે કોઈ ભગવાનના સાચા ભક્ત કોઈ વાત કરતા હોય ને આપણને જો છાતી ઉપર ડામ જેવી લાગે તો સમજવું કે આપણી અંદર દુર્જનતા પડી છે એટલી. અને વાત આપણને ગમે, આપણી અંદર ભલે દોષ રહ્યો, સંતો દોષને ખોદતા હોય પણ આપણી અંદર દોષ છે, પણ આપણને વાત ગમે કે આ તો મારા હિતના કરતા છે તો આપણે સજ્જન છીએ, ભગવાનની નજરમાં છીએ. પાપી દુર્જનોનો તો એક સ્વભાવ છે કે તેઓ મનમાં સંતોનો ગુણ માનીને લાભ લઈ શકતા નથી. જેને સાધુનો ગુણ નથી, જેને સંતનો ગુણ નથી, એ દુર્જન છે. એ લાભ લે નહીં અને લાભ લેવા દે નહીં. લે નહીં ને લેવા દે નહીં. કોઈક લેતો હોય ને, જોજે, હા, ગુણાતીતાનંદ સ્વામી વખતે 6 આંગળીઓ સાધુ હતો એક. રાધારમણ દેવના દરવાજે બેઠો રહેતો. એને સ્વામી યારે ખબર નહીં હું વિરોધ પડેલો. 6 આંગળીઓ સાધુ, 6 આંગળીઓ સાધુ, અને એવો એને વિરોધ પડેલો સ્વામી યારે. સ્વામીનો ચેલો પણ સ્વામી યારે જબરો વિરોધ થઈ ગયેલો. સ્વામીની એકેય વાત ગમે નહીં,
સ્વામી હવારમાં ઉઠીને ભગવાનની વાતો કરે, પંચ વિષયનું ખંડન કરે કે હવારમાં ઉઠીને ભગવાન હંભારવા મૂકીને ક્યાં જાપરાણ હંભારે છે કે જોત ખરા ક્યાં. એ શું કરે, રાધારમણ દેવના દરવાજે જ બેઠો રહે, ત્યાં છે ને દરવાજે બેઠો રહે. કોઈક આવે, ભાઈ શું છે, કેમ આવે છો, ગુજરાતથી આવે છો, આ ઓલો ન્યાથી નક્કી કરીને ગયો હોય ગુજરાતથી, મારે ગુણાદાન સ્વામીનો 2 મહિના રહીને સમાગમ કરવો છે, આવું નક્કી કરીને ગયેલો હરિભગત હોય, સંગ આખો, જો કલ્યાણ જોતું હોય ને, આ શ્રીજી મહારાજના સ્થાપિત દેવો છે ને એના દર્શન કરીને ઘર ભેગો થા, રાધારમણ દેવના દર્શન કર, પ્રદક્ષિણા કર, દર્શન કર, પણ છે ને એની પાસે જવા જેવું નથી, એ થાંભલે, આ મુંડાઈને બેઠા છે, અમને ખબર છે ને આ જવા જેવું છે કે નહીં, એ ત્યાં હોને વાત કરે તો 90 તો ઘર ભેગા થઈ જ જાય, ના થઈ જાય, 90 ઘર ભેગા થઈ જાય, એ પોતે બેહે નહીં. અને બે દુર્જનનું મોટા મોટું લક્ષણ, એને ભગવાન અને મોટાનો અભાવ આવે, અને અભાવ લઈને અવગુણ લઈને દ્રોહ કરે ને બીજાની અંદર પણ અભાવ અને અવગુણને નાખે, એ દુર્જન. આપણને કોઈ ભગવાન કે કોઈ મોટા પુરુષ કે કોઈ ભગવાનના સાચા સંત કે કોઈ ભક્તનું આમ કોઈ અવળું બોલતો દેખાય ને, એટલે સમજવાનું કે આ દુર્જન છે, આનાથી દૂર રહેવામાં કરોડ ગણો ફાયદો છે. એને કહેવાનું, ભાઈ તમારું વાહન મારાથી 50 ફૂટ દૂર રાખો, તારી તો હવા અડે જ મારું બગડે એવું છે. સંતનો અવગુણ લે પોતે, એને ગુણ જ ના આવે, બોલો, તપ કરે છે ભાઈ આ તો, હા એ તો દેખાડવા કરતા હોય. તમે કંઈ પણ સારું કહો, ઓહો જો તો ખરા કેવી સંસ્થાઓમાં ગરીબ છોકરાઓની સેવા કરે છે. સરસ પ્રસંગ કહું તમને, લાઈવ. હમણાં અહીં અમેરિકાના એક સ્ટેટમાં જવાનું થયું તો એક ભાઈ પદરામની કોઈ દી બોલાવે નહીં, પણ ખબર નહીં એને કંઈક હશે મારી જોડે હેત, બોલાવ્યો પદરામની. હું ગયો, બાકી ગુરુજીને તો બહુ એ ના કરે, પણ એને ગમે તે કંઈક હાંકડ એવી હશે, લાગતી હશે, હું ગયો પદરામની. પછી લઈ ગયા પદરામને, લઈ જઈને પછી બધું મને કે આ બધું બરાબર છે. મેં કીધું પણ તમે સત્સંગી છો, બધું છે તમને, આમ આ અમે જે સંતો આવી રીતે સંસ્થાઓમાં રહીને સેવા કરે તમને વાંધો હું, એને પ્રાઇવેટનું મગજમાં ગરી ગયું છે, પ્રાઇવેટનું ભૂત. અહીં અમેરિકામાં જાજાને પ્રાઇવેટનું ભૂત ગરી ગયેલું છે, પ્રાઇવેટ સંસ્થા, પ્રાઇવેટ મંદિર, પ્રાઇવેટ મંદિરવાળા સંતો કહેવાય એમ, એવા ભૂતવાળા બહુ છે આપણા પરિવારો સિવાય. ઘણી બધી જગ્યાએ ઘણાના આવા ભૂત વળગેલા છે, કોઈ જગ્યાએ ઉતરે એવા નથી, એ મરે ત્યારે જ ઉતરે, મરે ત્યારે બીજા જન્મે કોક ઉતારે તો ઠીક, બાકી તો એ ઉતરે એવા નથી, એવા ભૂત વળગેલા છે. એમાંનું આવી રીતે આ વળગેલાને જે વળગે તે 1,000,000 ભૂત હોય, એક ભૂત આવાને વળગાડ દે, આને વળગી ગયેલું. પછી મને કહે કે મેં કીધું તમને ખબર છે સંસ્થાઓ છે, હાલો ગુરુકુલો છે, મંદિરો છે, પ્રવૃત્તિ શું થાય છે, પ્રવૃત્તિ શું થાય છે, આટલા બધા આવી સંસ્થાઓ સાથે જોડાતા હશે એ બધા મૂરખ માણસો હશે. તમે એકલા જ ભણેલા ગણેલા છો અમેરિકામાં, તમે એકલા જ સુખિયા છો, તમે એકલા જ બધું પ્રમાણ કરી શકો સંપ્રદાયનું, આ જેટલા અમારી યારે જોડેલા બધા મૂરખ આખો સમાજ છે, એમાં કોઈ બુદ્ધિવાળા છે જ નહીં. આવી બધી મેં એને હિતની વાત કરી, અને પછી મેં કીધું કે તમને ખબર છે વડોદરાની અંદર સદાવ્રત ચાલે છે, ગરીબોને ઘેર ઘેર જઈ અને સદાવ્રત આપવામાં આવે છે, એને એને જમાડવામાં આવે છે. એ વ્યક્તિએ જે મને જવાબ દીધો ને, મને કે એ બધું તમે કરતા હશો પણ ત્યાં એવું તો લખતા હશો ને કે સ્વામિનારાયણ ગુરુકુલ વડોદરા કે કંડારી દ્વારા સંચાલિત, એવું તો કોઈ બેનર પર લખતા હશો ને. મેં કીધું મૂરખ માણસ છે આ, જેના દ્વારા પ્રવૃત્તિ થાય એ તો લખે જ ને નીચે, તો કે તમે નીચે કંઈક તમારા ગુરુનું નામે લખતા હશો ને. મેં કીધું લખે જ ને, કે આ પ્રેરણાની કોને આપી, લખે ને, તો કે બસ પછી શું અર્થ રહ્યો. હવે એને તમે ગમે એવું સારું કહો, ગમે એવું સારું કહો, આ કૂતરાને ખીર જેવું છે, આ કૂતરાને ખીર જેવું છે. આવા તો કેટલાય મળે ભાઈ, એમાંથી ગાડી ગાડીને લેવું પડે, પણ આવું થાય. મેં એને કેટલી બધી વસ્તુઓ સમજાવી સત્સંગની, પણ દરેકમાં મેં એની બુદ્ધિનું પરીક્ષણ કરવા, આની બુદ્ધિમાં કોઈ જગ્યાએ હજુ સારું પડ્યું છે તો હજુ કયા પોઈન્ટથી એને કંઈક સમજાવાય, પણ બધી જ જગ્યાએ કેન્સર થયેલું. જે પોઈન્ટ મૂકું એ પોઈન્ટનો જવાબ એનો એટલો સુંદર હોય, એટલો સુંદર હોય કે ના પૂછો વાત. બોલો, આવા પણ છે સત્સંગમાં કાર્યકર્તા થઈને ફરતા હોય પણ ખબર નહીં એના કલ્યાણ કોણ કરે, ભૂત ખોટા વળગી ગયા હોય ને.
સંતોને દેખીને જેની છાતીમાં બળતું હોય અને પાપીને દેખીને જેના મનમાં આનંદ થતો હોય તે જમપુરીના અધિકારી છે. તેને ત્યાંના દુઃખ ભોગવતા પાર આવવાનો નથી, જમપુરીમાં માર ખાવાના છે, એવું અહીં મહારાજ જીવા બાપુ કહેતા તો. સંતોની વાતોને માને નહીં અને કુસંગને જ કરતો રહે તે જમના હાથનો અપાર માર ખાય છે. હજારો યુગો વીતી જાય તો પણ તે દુઃખનો છેડો તેને આવતો નથી. કુસંગીમાં હેત કરવું તે તો નરકનું દ્વાર છે. કુસંગી સાથે હેત રાખનારો ગમારતો દુઃખના સમુદ્રમાં પડે છે અને જે સંતોનો સમાગમ કરે છે તે તો અક્ષરધામના મધ્યમાં જ બેઠો છે. મહારાજે અંત્યના બીજામાં કીધું, જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા એ તો દેહ છતાં જ મળ્યા છે. જેને મોક્ષ કહીએ, જેને પરમપદ કહીએ, એને છતે દેહે જ પામ્યો છે. આપણને સાચા સત્પુરુષનો યોગ મળ્યો, આપણને સાચા સંતનો સંગ મળ્યો એટલે દેહ મૂકીને જેને પામવા હતા દેહ છતાં મળ્યા છે. ધામમાં જ બેઠા છે, વાત નક્કી છે, એમાં જ બેઠા છે. અમે નજરે દેખીને નિર્ણય કરી લીધો છે કે અક્ષરધામમાં જાય છે તેને તો સુખનો કોઈ પાર જ નથી. હે હરિ, અમને આપના જ્યારે દર્શન થયા ત્યારથી સત્સંગ સિવાયનું બીજું બધું ખારું થઈ ગયું છે. સત્સંગ વગરની અન્ય ચીજ વસ્તુઓ અમને ક્યારેય ભાવ થતો નથી. આજે કેટલા ભક્તો એવા છે દૂર દૂર કથાઓ સાંભળીને, ગુરુજીની ને સંતોની કથાઓ સાંભળીને એને જગત ગૌણ થઈ ગયું, ભગવાન પ્રધાન થઈ ગયા. કેટલે દૂર સ્ટેટોમાં બેઠા છે, કોઈ કયા કયા દેશમાં બેઠેલા છે. મેં કીધું એમ લંડનના યુવાનો એને કાંઈ રોજ સાધુ નથી રહેતા એ દેશમાં, રોજ લાઈવ કથાઓ સાંભળે છે, ગુરુજીની કથાઓ સાંભળે છે. 20 યુવાનોએ નિર્જળા એકાદશી કરી. હમણાં જ ગુરુજીના બર્થડે ઉપર 26 જુલાઈ આજે જ મને ફોન આવ્યો હતો કે હોલ રાખીને, લંડનની અંદર મોટો હોલ રાખીને આખો દિવસ ભજનનું આયોજન કરવાના, 6 કલાક ધૂન, 6 કલાક હરિસ્મૃતિના પાઠ, આવું ભજનનું આયોજન કરવાના છે કે અહીંયા આગળ અમે ભજન કરશું. વગર સાધુ એ નથી સાધુ, પણ છતાંય પણ રોજનો જે સમાગમ છે એના દ્વારા એટલા બળિયા થાય, જગત ગૌણ થાય, ભગવાન પ્રધાન થાય. બહારનું કેટલાય ભક્તો એવા છે કે બહારનું ખાવા પીવાનું કેટલું છોડી દીધું, 5 ટાઈમ માનસી કરતા હોય, ચાંદ્રાયણ ધારણા પરના વ્રત કરતા હોય, આ બધું ક્યાંથી થાય સાધુ વિના. અમને એક ભગત ભેગા થયા, મેં કીધું ભગત કેમ છે, એટલે મેં કીધું ગુરુજીને તો ધારના પારના, તો કે અમે તો ભૂલી ગયા સ્વામી ધારના પારના, સંતો મળ્યા હતા તેથી કર્યા એ કર્યા, પછી કોને ખબર છે ધારનું પારનું કેવું, ચાંદ્રાયણ કેવું, બધું ભૂલાઈ ગયું, ભૂલાઈ ગયું. મંદિરોના શિખરો, મંદિરોના કળશો, સોનાના સિંહાસનો કે મંદિરોની દિવાલો એ ક્યારેય પણ આપણને એકાંતિક કરી શકતી નથી. એકાંતિક તો ભગવાનના એકાંતિક પુરુષો જ કરે છે. અમે નજરે દેખીને નિર્ણય કર્યો છે, સત્સંગ વગરની અન્ય ચીજ વસ્તુમાં અમને ક્યારેય ભાવ થતો નથી. આપના ચરણરૂપી કમળમાં અમારો આત્મા ભમરાની જેમ અખંડ આનંદ માણી રહ્યો છે. આપનો ને આપના ભક્તોનો દ્રોહ મારાથી ક્યારેય થાય નહીં. હું વારંવાર એક જ વર માગું છું, આપ મને તે વર કૃપા કરીને આપો. વળી અમારો કોઈ પણ વંશજ સત્સંગને છોડીને બીજે ક્યાંય પણ રુચિ પ્રીતિ ન કરે. જીવા ખાચરે માગી લીધું પાછલી પેઢીઓનું હોતે, અમારો કોઈ વંશજ ક્યાંય પ્રીતિ ના કરે. હે હરિ, હું આટલો વર માગું છું. તે સમયે દરબાર જીવા ખાચરના ઉપર શ્રી હરિ અત્યંત પ્રસન્ન થયા અને તેમણે કોલ આપ્યો અને કહ્યું કે દરબાર, તમે તો અજોડ ભક્ત છો, તમે જે માગ્યું તે બધું હું તમને અત્યારે આપું છું. આવું મહારાજે જીવા ખાચરને આવી સ્તુતિ સાંભળી અને વરદાન આપ્યું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમ સાગરના ચતુર્થપુરમાં જીવા ખાચરે શ્રીહરિની સ્તુતિ કરી અને શ્રીહરિએ તેમને કોલ આપ્યો, એ નામે 6ઠો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની